Hello everyone, myself Hardik Prajapati. I warmly welcome to you from Sri Sava High School, Joravnagar. Today our standard is 12th Commerce, Arts and Science Department. Our subject is English. આજની સ્ટોરી છે આપણી 4.1 રીડ નંબર 1 છે જે 4.1 નું ધ એડજસ્ટમેન્ટ તો એડજસ્ટમેન્ટ છે એ સ્ટોરીને આપણે અહીંયા ડીપલી અભ્યાસ કરવાનો છે તો કે યસ ચલો તો આપણે પ્રીવિયસ વિડીયોની અંદર છે એ તો કે માઇન્ડ બોડી અને એક્સરસાઇઝ છે તેના રિલેટેડ આપણે સ્ટડી કરી ગયા છીએ તો કે યસ ચલો ત્યાંથી આપણે નેક્સ્ટ સ્ટોરી તરફ જઈએ છીએ ધ એડજસ્ટમેન્ટ ચલો તો સ્ટોરીને સ્ટાર્ટ કરીએ તો ધ એડજસ્ટમેન્ટ શું કહે છે અને એની અંતર્ગત શું ચાલે છે આખી સ્ટોરી તેની ચર્ચા કરીએ ચલો તો ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના તો આ છે એ નાના એ શું કર્યું હતું તો એક પ્રકારની મિસ્ટેક કરી નહોતી કઈ નહોતી કરી તો કે અવર ગ્રાન્ડ ફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડ ફાધર તો શું કે છે તો એમ કે છે નાનાને દાદાએ અમારી દાદીની અંતિમ વિધિમાં ન બોલાવવાની શું કરી હતી તો કે ભૂલ કરી ન હતી તો કે યસ એટલે ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડ મધર એટલે શું તો દાદીનો જે અંતિમ સંસ્કાર હોય ત્યારે તો દાદીના અંતિમ સંસ્કાર માટે દાદાએ નાનાને બોલાવ્યા ન હતા આ એમની ભૂલ નહોતી અવર નાની ગો અમારી નાની છે એ ગઈ ત્યારે ટેક હર અવે અને તેને લઈ જાઓ ત્યારે વિસ્પર ઇન ટુ હર ઇયર્સ ધેટ આઈ ટુ એમ ઓન ધ વે તેના કાનમાં છે એ કડકડાટ બોલી કે હું રસ્તામાં છું એટલે કે જ્યારે નાની જઈ રહી હતી ત્યારે તેને શું કહ્યું તો કે એ સમયે એને એવું જાણવા મળ્યું કે તે ઓન ધ વે એટલે કે હું રસ્તામાં છું નોટ ફાર બિહાઇન્ડ એટલે કે શું કહે છે ફાર એટલે દૂર અને બિહાઇન્ડ એટલે પાછળ એટલે કે હું છે એ ખૂબ પાછળ નથી એટલે કે હું ખૂબ જ નજીક છું ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ તેને કહો કે હું તેને અંદર જોઈશ એટલે કે હું તેને જોઈશ તેને કહો વિથ એ હેવી હાર્ટ્સ અને ખૂબ મોટું દિલ રાખીને એટલે કે હૃદય છે એ ખૂબ મોટું રાખીને ઉદાર અવાજે દુઃખ ભર્યા અવાજે આવું બોલે છે વી હોસ્ટેડ નાનીન્સ બાયર ઓવર અવર શોલ્ડર તો શું કે છે તો વી હોસ્ટેડ નાનીન્સ બાયર અવર શોલ્ડર તો એમ કે છે કે અમારા શોલ્ડર ઉપર અમે અમારા ખભા ઉપર નાનીની પટ્ટી છે એને લહેરાવી હતી તો કે યસ એટલે કે અંતિમ સંસ્કારની વિધિ હતી એ સમયની વાત કરે છે આપણને અહીંયા તો એ સમયે તો શું થાય છે તો નાના છે એ હજી પહોંચી શક્યા નહોતા ઓન ધ વે હતા રસ્તામાં જ્યારે એમની અંતિમ સંસ્કાર તરફ લઈ જઈ રહ્યા હતા ત્યારે તો ત્યારે એમને કહ્યું હતું કે હું બસ જસ્ટ પહોંચું છું બહુ દૂર છું નહીં તો કે યસ એટલા માટે એમને વાત કરી હતી તો કે યસ ચલો તો નેક્સ્ટ વાત કરે છે આઈ ટર્ન્ડ ટુ લુક શું કે છે મેં એક વાર જોયું જસ્ટ વન્સ એક વાર એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ મેં એક વાર જોયું કે નાના બાલ્કનીમાંથી ઓરડામાં એટલે કે જેનો રૂમ હતો એમાં આવી રહ્યા હતા તો કે યસ એન્ડ ઇન ટુ ધ રૂમ પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ તો શું કરે છે તો જે એમનો દરવાજો ખેંચીને જોતો રહ્યો એટલે કે શું કરે છે તો મેં એક દરવાજો ખેંચીને જોતો રહ્યો કે નાના છે એ તો કે બાલ્કનીમાંથી રૂમની અંદર પ્રવેશ કરે છે હી હેડ લાઈવડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી તે છે એ તેમને પોતાનો હી લાઈવડ એટલે શું તો કે તેમને પોતાનો જે સમય છે તેમને પોતાનું જે જીવન છે એ હાફ સેન્ચુરી એટલે કે 50 વર્ષથી વધારે પણ એમને શું કર્યા હતા સાથે વિતાવ્યા હતા એટલે કે 50 વર્ષથી એ બંને સાથે રહ્યા હતા સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ એટલે કે તે વર્ષોથી તેમનો દરરોજનો જે તેજસ્વી ચહેરો છે એટલે કે રેડિયન્ટ ફેસ એટલે જે તેજસ્વી ચહેરો ચમકદાર ચહેરો છે તે શું હતો તો કે જોતો હતો એટલે કે હું છે એ બંનેની સાથે જે નાનાની નાની છે એ બંને છે એ શું હતા તો કે 50 વર્ષથી વધારે સાથે હતા અને એમનો જે તેજસ્વી ચહેરો છે હું રોજે જોતો હતો નેક્સ્ટ વાત કરીએ આપણે હી મસ્ટ હેવ બીન
વોટ તે જ હોવું જોઈએ એટલે કે હા 100% છે એ આપણે વાત કરી કે 50 વર્ષથી કોઈ ફેમિલી છે કોઈ કપલ છે સાથે રહેતું હોય હા તો એ રોજે છે એ તેજસ્વી અને ખુશખુશાલ રહેતું હોવું જોઈએ હા તો એવું હોવું જોઈએ અબાઉટ 85 એન્ડ એટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ તો 85 વર્ષની ઉંમરે છતાં પણ તે નાનીએ કરેલી દરેક બાબતને શું કરતા કંઈક ગડબડ કરતું હતું એટલે કે છે એ તો કે 85 વર્ષની ઉંમરે પણ જે પણ ગડબડ થતી હતી તે પણ એટલે કે કોઈ પણ બાબતમાં તે શું કરતા હતા તો એ થતી હતી એટલે કે ઉંમરના કારણે છે પ્રોબ્લેમ તો થવાના હતા કોઈ મિસ્ટેક તો થવાની હતી હી વુડ કીપ ક્વિબિંગ વિથ હર તો શું કે છે તે તેની સાથે ગડબડ કરતા રહેતા હતા એઝ ઇફ દે વેર ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરીડ ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર એટલે કે શું કે છે તો એ ગડબડ થતી રહેતી હતી જ્યારે પણ બે લોકો સૌથી પહેલી જ વાર લવ થાય અને બંને લોકો છે એ આખી જિંદગી માટે સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર તો શું કરે છે એઝ ઇફ દે વી ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરીડ ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ એટલે કે જ્યારે એમને પહેલી મુલાકાતે પ્રેમ થયો ત્યારે એ જે પ્રેમ હતો એ હવે મેરેજમાં તબદીલ થઈ ગયો અને હવે છે એમની લાઈફ છે એ આગળ વધી રહી હતી ડિસ્કવરિંગ ઇચ અધર હવે બંનેને છતાં હવે શું કરે છે તો હજી એકબીજાને શોધી રહ્યા હતા એટલે કે હજી પણ એકબીજાની અંદર એટલો જ પ્રેમ ભાવ છે એકબીજાની અંદર રહેલી નવીનતાઓને મેળવી રહ્યા હતા એટ ટાઈમ્સ અ પેટી ક્વિરલ વુડ પુશ ધેમ ઇન ટુ લોંગ સાયલેન્સ અને આ જ સમયે શું થાય છે તો કે કોઈ સમય એક નાનો ઝઘડો છે તેમની લાંબી મૌનમાં ધકેલી દેતો હતો ક્વિરલ એટલે ઝઘડો અને પેટી એટલે નાનકડો તો જે પેટી ક્વિરલ એટલે કે નાનો ઝઘડો છે એ પુશ ધેમ ઇન ટુ ધ લોંગ સાયલેન્સ એટલે કે લાંબા મૌન તરફ એમને ધકેલાઈ દેતો હતો તો કે આપણને ખ્યાલ છે કે હેપી મેરેડ લાઈફ હોય તો એની પાછળ શું હોય છે તો કોઈ દિવસની અંદર કોઈ વાત અથવા કોઈ સમયની અંદર નાના મોટા ઝઘડાઓ થતા રહે છે ત્યારે તો એક છે બંને વચ્ચે કપલ વચ્ચે શું થઈ જાય છે તો મૌન આવી જાય છે સાયલેન્સ આવી જાય છે અને આના જ કારણે છે એ તો કે સમય જતાં એ સાયલેન્સ છે એ શું કરે છે તો એક રિલેશનશિપની અંદર બંધાઈ જાય છે અને ફરીવાર છે એ કપલ સ્ટેબલ લાઈફ જીવે છે આ છે આપણને ખ્યાલ છે બધાને ચલો ધે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર તો શું કહે છે તો જ્યારે પણ પેટી ક્વિરલ થાય છે નાનો ઝઘડો થાય છે ત્યારે તો આ ઝઘડો છે એ મૌનમાં તબદીલ થઈ જાય છે અને ધે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર તે બંને છે એ એકબીજાની સાથે બોલવાનું બંધ કરી દે છે ફોર ડેઝ ટુગેધર એટલે કે થોડા દિવસ સાથે રહીને શું કરે છે બોલવાનું છોડી દે છે એટલે કે એકબીજાથી નારાજગી આવી જાય છે વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન્સ એટલે કે જ્યારે શું કરીએ છીએ ત્યારે જ્યારે અમે દખલ કરવાનો પ્રયત્ન કરીશું એટલે કે જ્યારે આ કપલ વચ્ચે એટલે કે નાના અને નાની વચ્ચે જ્યારે પણ ઝઘડો થાય છે ત્યારે તે એકબીજા સાથે બોલવાનું બંધ કરી દે છે અને મૌન ધારણ કરી લે છે બટ વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવલ્સ ઇન્ટરવેન એટલે કે અમે જ્યારે એની વચ્ચે તો આ દખલગીરી છે એમાં દખલ કરવાની ટ્રાય કરીએ એટલે કે ઝઘડાની અંદર એને સમાધાન કરાવવાની ટ્રાય કરીએ ત્યારે ઓલ નાના વુડ ક્વિપ તો અને એ જ સમયે છે એ શું કરે છે તો ત્યારે છે નાના છે એ તો અમને છૂટ આપે છે ઇટ હેપન્સ એટલે કે ત્યારે નાના કહે છે કે આ તો થાય છે ઇટ્સ હેપન આ તો પોસિબિલિટી છે કે આવું થવાનું છે એ આપણે એક્સેપ્ટ કરવાનું છે એટલે કે કોઈ પણ રિલેશનશિપ હોય કોઈ પણ કપલ હોય તો નાના મોટા ઝઘડા થવાના છે ઇટ્સ હેપન હા તો એ બધું લાઈફની અંદર જરૂરી હોય છે તો કે યસ સન ઇટ હેપન્સ તો હવે છોકરો છે એ પૂછે છે શું ખરેખર આ બનવું જરૂરી છે એટલે કે ઝઘડો થવો જરૂરી છે કપલની મેરિડ લાઈફ છે તો આ મેરિડ કપલ છે તેની અંદર શું ખરેખર ઝઘડો થવો જરૂરી છે રિલેશનશિપની અંદર એટલે કે તમારા જે સંબંધો છે એ સારા બનાવવા હોય તો એની માટે ઝઘડો થવો શું જરૂરી છે ખરો ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર તો શું કહે છે તો શું ખરેખર આ ઝઘડો થવો જરૂરી છે એકબીજા સાથે વ્યવસ્થિત થવામાં સમય લાગે છે એટલે આપણે એમ કહીએ કે શું ઝઘડો થવો જરૂરી છે તો કે હા પણ એકબીજા સાથે રહેવામાં એડજસ્ટ થવામાં ફરીવાર એક વ્યવસ્થિત લાઈફ જીવવા માટે સમય લાગે છે તો કે યસ ચાલો સમજાય છે બહુ જ ઈઝી છે એક આપણે રિયલ લાઈફની અને પણ સાથે ઇન્ટરકનેક્ટ કરી શકીએ તેવી સ્ટોરી આપેલી છે આપણને
એટલે કે આમાંથી ઘણું બધું આપણને શીખવા મળવાનું છે. તો તૈયાર રહેવાનું છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે. ઇટ ઇઝ ફન, ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. એટલે કે તેને વાત સાંભળીને મજા આવતી હતી. તો કે યસ, મધર વુડ ઓલવેઝ રેપ્રિમેન્ડ અસ, એટલે કે મમ્મી હંમેશા અમને ઠપકો આપતી હતી. એટલે કે મમ્મી છે એ હંમેશા અમને ઠપકો આપતી હતી. તો કે યસ, યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બીયર ધ બર્ન્ટ. શું કે છે? તો તેની માતા, એટલે કે જે મારા મમ્મીની માતા છે, મારી નાની છે, તે શું કરતી? તો માતાએ મુશ્કેલીઓ વેઠવી પડતી હતી અને તેની માતા એટલે કે દાદી છે, નાની છે તે, એટલે અમારી નાની, એને નાના દાંત વગર મોંમાંથી એક સાથે થોડા શબ્દો શરકી પડતા હતા, કાઢી નાખતા હતા. તો કે યસ, એટલે એમ કે છે કે આ જે મારા મમ્મી છે એ અમને ઠપકો આપતા ત્યારે, એટલે કે મારા મમ્મીના મમ્મી એટલે કે નાની છે તે શું કરતા? તો કે એના દાંત વગરના મોઢામાંથી બોલી ઉઠતા હતા. હર મધર મીન્સ અવર નાની, એટલે કે એમની માતા, મમ્મીની મમ્મી એટલે અમારી નાની, એન્ડ નાની વુડ વૂશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. એટલે કે એમને જે દાંત છે એ ન હતા, છતાં પણ છે એ એમાંથી બોલી રહ્યા હતા અને શબ્દો સરી પડતા હતા. બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ ટુ ગ્રાન્ડસન્સ. તો છે એ શું કે છે? તો અમે એ છેલ્લે બોલી ઉઠતા હતા, આભારી બનો કે મેં તમને બે પૌત્રો આપ્યા છે. એટલે કે નાની છે ને એ દાંત વગરના મોંમાંથી, એટલે કે ટૂથલેસ માઉથમાંથી બોલી શકતા હતા. છેલ્લે કહેતા કે બી ગ્રેટફુલ, તમે આભાર માનો, ધેટ આઈ ગેવ યુ ટુ ગ્રાન્ડસન, મેં તમને બે પૌત્ર આપ્યા છે, એટલી માટે તમે મારો આભાર માનો. નાવ ફોર ધ લવ ઓફ ગોડ, અને આ છે એ જ ભગવાનનો પ્રેમ માટે જ બંધ છે, એટલે કે તમે પ્રેમ માટે જ આ બધું મળ્યું છે. જસ્ટ શટ અપ, તમે ચૂપ થઈ જાઓ. માય બ્રધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ, જ્યારે છે એ શું કે છે? તો કે જ્યારે મારા છે એ, તો કે બે પુત્રો આપ્યા છે અને એના અંતર્ગત ત્યારે શું કે છે? માય બ્રધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ, તો કે અમે બે જ્યારે, મારો ભાઈ અને હું જ્યારે યુવાન હતા ત્યારે, ઇમ્પ્રેશેવરેબલ એજ, શું કહે છે? યુવાનીમાં હતા, એટલે કે લગ્નની ઉંમરમાં હતા ત્યારે. વેન અવર ફાધર મેરિડ અ સેકન્ડ ટાઈમ, અને અમે જ્યારે એક છાપવાળી, ઇમ્પ્રેશેવનેબલ એજ એટલે શું? છાપવાળી એક ઇમેજ બનાવવા માટે, એટલે કે યુવાનીમાં હતા ત્યારે મારા ફાધર બીજા મેરેજ કર્યા હતા. એટલે કે હું અને ભાઈ છે, તો કે એક યુવાનીમાં હતા ત્યારે મારા પપ્પાએ બીજા મેરેજ કર્યા હતા. હી વુડ ઓફટેન એરોગેન્ટલી પેરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. તો શું કે છે? તો એ છે એ, તે ઘણીવાર ઘમંડી રીતના, એરોગેન્ટલી એટલે શું? તો ઘમંડ હોવું, ઘમંડી હોવું. તો કે યસ, અને પરેડ તો છે એ, તો કે એ ઘમંડની સાથે અવારનવાર એ ઘમંડની સાથે પરેડ કરતા હતા, ચાલતા હતા ઇન ધ હાઉસ ઓફ ધીઝ ન્યૂ વાઇફ. એટલે કે એ છે એ પત્ની સાથે ઘરમાં પરેડ કરતા હતા અને તેમે લોકો તેને અને મારા મને ઉશ્કેરતા હતા. એટલે કે આવી રીતના ઘમંડી સ્વભાવના સાથે તે એના પપ્પા છે, મારા પપ્પા છે એ ફરતા હતા અને એના કારણે છે એ એમની વાઇફ છે એરોગેન્ટલી પરેડ કરતા એની સાથે. તો કે યસ, ચાલો નેક્સ્ટ વાત કરીએ. મધર વોઝ હેલ્પલેસ, અને માતા છે એ તો કે લાચાર હતી, તેને કોઈ મદદ કરનાર હતું નહીં. ધેર વોઝ અ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ, તે આના વિશે, મતલબ આ જે નવી મમ્મી લઈ આવ્યા છે એના જે પપ્પા છે તે, તો એની માટે હવે માતા છે જે, એ માતા કાંઈ જ કરી શકતી ન હતી. તો કે યસ, બટ નાની ફાઉટ વિથ હર, પરંતુ નાને છે એ એમને છે એ, તો કે એમની સાથે ઝઘડો કર્યો હતો, લડત આપી હતી. એન્ડ સ્કોપ્ડ ધ ટુ ઓફ અસ ઇન ટુ હર આર્મ્સ, અને અમને બંનેને હાથમાં બાંધી લીધા હતા. એન્ડ અમારા હાથ બાંધી લીધા હતા, હર આર્મ્સ, એન્ડ બ્રાઉટ અસ ઇન ટુ હર હાઉસ, અને અમને હાથમાં પકડીને, બાંધીને એટલે શું? તો કે પકડીને, અમને હાથમાં બાંધીને પકડીને એમને બ્રાઉટ હસ ઇન ટુ હર હાઉસ, અને અમને એમના નાનીના ઘરે લઈ ગયા હતા. સેઇંગ, આવું કહ્યું હતું, યુ વોન્ટ ટુ રોટ હિયર, તો શું કે છે? તમે અહીં સડવું છે એમ કે છે. રોટ એટલે શું? સડવું. તો કે તમારે અહીંયા સડવું છે, એટલે કે જે નવી માતા લઈ આવ્યા છે તો અહીંયા સડવું છે કે ડો ડો શો,
તો શું કે છે ડુ શો એટલે કે આવું કરો, તમારે અહીંયા સડવું છે તો અહીંયા રહ્યો. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચાઇલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રસ્ટેડ બાય ધેર સ્ટેપ મધર. તો શું કે છે તમારે અહીંયા સડવું હોય તો સડો, એટલે કે જે નાની છે એના મમ્મીને કહે છે. તો કે યસ આપણા ઓથર છે તેના, બટ આઈ એમ શું કે છે ડુ શો તારે જે કરવું હોય તો એવું કર, બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન મારા જે પૌત્રો છે એને હું અહીંયા છોડીશ નહીં. સ્ટે હિયર એટલે રહેવું, અહીંયા હું એને રહેવા દઈશ નહીં. ટુ ગેટ થ્રસ્ટેડ બાય ધ સ્ટેપ મધર એટલે કે સ્ટેપ મધર દ્વારા જે ખલેલ છે, જે એની ઉપર અત્યાચાર થવાના છે, એને માટે હું મારા પૌત્રને અહીંયા રહેવા દઈશ નહીં. ઇફ એની વન ગોટ હર વે વિથ નાના તો શું કે છે, તો એમ કે છે તો તે નાના, તો જો કોઈની સાથે તેની સાથે હોય તો તે નાના હતા. ઇટ વોઝ અ નાની અને નાનાની સાથે જે હોય એ કોણ હતું, તો કે નાની. સી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ અને એ છે એ એના ફેસ જ કહી રહ્યો હતો. એટલે કે નાના જ્યારે બોલ્યા કે તમારે અહીંયા સડવું હોય તો સડો, પણ નાની છે એ પકડીને લઈ જાય છે, ત્યારે નાના પણ નાનીની આ વાતથી સહમત હતા, એગ્રી હતા. તો કે યસ એ એના ફેસ ઉપરથી જ બતાવી રહ્યું હતું. યુ વિલ રિગ્રેટ ઇટ ઇફ ધ ડે તમને છે એક દિવસ છે શું થશે, તો કે એક દિવસ તમને અફસોસ થશે. ડાય તો કે યસ મૃત્યુના સમયે તમને એકવાર અફસોસ થશે. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધેર ટુ ચિલ્ડ્રન તમને એકવાર છે એ અફસોસ થશે, મૃત્યુના સમયે તમે આ બંને બાળકો માતા સાથે બોલતી ન હતી. ધે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ અને એ તેઓ પણ તમારી સાથે વાત કરશે નહીં. એટલા માટે છે એ તમારે અહીં સડવું હોય તો સડો, નહીંતર આ જે ઘરનો ઝઘડો છે એને હવે દૂર કરો એમ, એટલે કે અહીંથી તમે નીકળી જાઓ ને નાનીના ઘરે ચાલી આવો. ચાલો તો આપણો આ લેક્ચર છે અહીંયા પૂરો થાય છે. તો કે યસ આજનું આપણે સ્ટોરીનું ટાઇટલ હતું ધ એડજસ્ટમેન્ટ, એટલે કે વ્યવસ્થિત સંભાળ રાખવી, લાઈફની અંદર ગોઠવણ કરવી. તો કે યસ એટલે કે જ્યારે પણ આ સ્ટોરીની અંદર આપણને વાત કરી છે કે લાઈફની અંદર કોઈ પણ રિલેશનની અંદર કોઈ પણ ફેમિલી રિલેશન હોય ત્યારે જે પણ પ્રોબ્લેમ થાય છે, જે પણ સર્કમટેન્સીસ બને છે, તો એ સર્કમટેન્સીસની અંદર તમે કઈ રીતના એડજસ્ટમેન્ટ કરી શકો છો. લાઈફની અંદર બધાને પ્રોબ્લેમ આવે છે, પણ આપણને અહીંયા સમજાવ્યું એ મુજબ જ્યારે તો કે જે આપણા ઓથર છે, આ ઓથર અને એના યંગ ભાઈ યંગર હોય છે, યંગ લાઈફમાં હોય છે, ત્યારે યંગ સ્ટેજ ઉપર હોય છે ત્યારે, તો એ જ સમયે એના જે ફાધર છે તે ન્યૂ મેરેજ કરે છે. તો કે યસ અને નવી મેરેજ લાઈફના કારણે એની સ્ટેપ મધરને લઈ આવે છે, જેને સાવકી માતા કહીએ છીએ. તો આવી જે સ્ટેપ મધર લઈ આવે છે ને એના કારણે શું થાય છે, તો એની જે ઓથરની માતા છે તે અને એના ફાધર વચ્ચે હવે ઝઘડો થાય છે. તો નાનીને આ સહન થતું નથી, તો નાની સાથે નાના એને એગ્રી કરે છે, સપોર્ટ આપે છે, અને આ સપોર્ટિવ નેચરના કારણે નાની અને નાના જેના ગ્રાન્ડ સન છે એટલે કે બંને પૌત્રો છે એને લઈ જવા માટે આવે છે અને તેના નાનીના ઘરે લઈ જાય છે. અને આની માટે જ એ નાના પણ પોતાની સહમતિ દર્શાવતા હોય છે. તો કે યસ આપણે આ સ્ટોરીને અહીંયા રાખીએ છીએ, પણ આ સ્ટોરીની સાથે આપણે લાઈફમાં પણ ઘણું બધું શીખવા મળે છે. તો એ શું છે, તો કે જ્યારે પણ લાઈફની અંદર પ્રોબ્લેમ આવે તો આપણને એને બેસીને સોલ્વ કરતા આવડવા જોઈએ. એટલે કે લાઈફની અંદર પ્રોબ્લેમ બધાને જ આવે છે, તો એને તમે કઈ રીતના એડજસ્ટમેન્ટ કરીને શું કરી શકો છો, તો કે એને મિનિમાઇઝ કરી શકો છો. સમજાય? તો પ્રોબ્લેમ તો બધાને આવવાના છે, તો એની સાથે કેટલું ઇઝીલી તમે ટેકલ કરો છો અને એ ટેકલ કરેલો જે હેન્ડલ કરતા આવડે જે સ્ટ્રેસ છે એને, તો તમે સારી રીતના આગળ વધી શકો છો અને કોઈ પણ રિલેશન છે એ સચવાઈ શકે છે. આપણે કહીએ છીએ કે રિલેશન છે એ તો કે એક નાનું મૌન ઘણા બધા છે એ સંબંધો બગાડતું હોય છે. એટલા માટે જે પણ પ્રોબ્લેમ હોય એને કહી દેવા જોઈએ અને એનાથી રિલેશનશીપ છે એ આગળ સારી રીતના ચાલતી હોય છે. ઓકે ચાલો, તો આપણે અહીંયા શીખવાનું છે અને સ્ટોરીને પણ યાદ રાખવાની છે. ન્યૂ સિલેબસ મુજબ આટલું આપણે અહીંયા જોઈએ છીએ. ઓકે ચાલો, ફરીવાર મળીશું તો કે નવા લેક્ચરની સાથે નવા વિડીયો અંતર્ગત. અને ત્યાં સુધી તમારે છે એની નોટ્સ બનાવજો અને રીડ કરજો અને વિડીયો બધા જ કમ્પ્લીટલી જોશો. ઓકે ચાલો, તો આ ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે અને નવા વિડીયોની અંતર્ગત, ત્યારે આપણા સ્ટોરીને કમ્પ્લીટ કરીશું. તો કે યસ ચાલો, થેન્ક યુ વેરી મચ.